લોકશાહીના આક્ષેપના કેસ મામલે વિગતો મળી રહી છે. બે પીએસઆઈએ પીઆઈ જાટ ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરી છે. બંને કેસની તપાસ એસીપી કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે. તપાસ બાદ પોલીસ કમિશનર અને ડીસીપીને તપાસનો રિપોર્ટ સોંપવામાં આવશે. બે દિવસમાં એસીપી દ્વારા તપાસનો રિપોર્ટ સોંપવામાં આવશે. ફરિયાદ કરનારા બંને પીએસઆઈના નિવેદન પણ લેવામાં આવ્યા છે, તો પીઆઈ જાટનું પણ નિવેદન લેવામાં આવશે. બંને પીએસઆઈના છેલ્લા બે માસના બંદોબસ્ત અંગેની વિગતો લેવાશે. તમામ વિગતો અને નિવેદનના આધારે રિપોર્ટ કરવામાં આવશે. હરીન માત્રાવાડા અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે. જી હરીન. બિલકુલ, જે રીતે નિકોલ પીઆઈની તાનાશાહીના જે આરોપ લગાવવામાં આવ્યા છે, નિકોલના બે પીએસઆઈ છે તેમના દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. એક પીએસઆઈ દ્વારા વોટ્સઅપ ઉપર તમામ અધિકારીઓને પત્ર લખી અને તેમાં જાણ કરવામાં આવી હતી, તો બીજા અધિકારી છે તેમણે કંટ્રોલ રૂમમાં ફોન કરી અને સમગ્ર ફરિયાદ કરી હતી અને બંને દ્વારા આપઘાતની ચિંતા છે તે આપવામાં આવી હતી. સમગ્ર મામલાની તપાસ છે એસીપી કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે. એસીપી દ્વારા બંને પીએસઆઈ નું નિવેદન છે તે લેવામાં આવશે. તેમાંથી એક પીએસઆઈ છે તેનું નિવેદન છે તે લઈ લેવામાં આવ્યું છે. બીજા પીએસઆઈ નું નિવેદન આજે લેવામાં આવશે. ઉપરાંત પીઆઈ નું પણ નિવેદન લેવામાં આવશે, કેમ કે તેના ઉપર જે આક્ષેપો લગાવવામાં આવ્યા છે તેમાં કેટલી સત્યતા છે એ તપાસવામાં આવશે. અને બે દિવસની અંદર એસીપી છે તમામના નિવેદનો લઈ અને ડીસીપી તેમજ પોલીસ કમિશનરને સુપ્રત કરશે. તમામ જે વિગતો છે, બંદોબસ્તની વિગતો છે અથવા તમામ જે આક્ષેપો લાગેલા છે તેની કેટલી ખરાઈ છે તેની પણ સંપૂર્ણ માહિતી એસીપી દ્વારા પોલીસ સ્ટેશનમાંથી મંગાવી અને રિપોર્ટ કરવામાં આવશે. જો કે રિપોર્ટમાં જ કહેવાશે કે ખરેખર જે આક્ષેપો લગાવવામાં આવ્યા છે ખરેખર કેટલા સાચા છે અથવા તો પીઆઈ દ્વારા ખરેખર તાનાશાહી ચલાવવામાં આવે છે કે કેમ, આ તમામ તથ્યો છે તે રિપોર્ટમાં જ છે તે સામે આવશે. જી બિલકુલ હરીન, જોવાનું રહ્યું કે રિપોર્ટમાં આખરે શું સામે આવે છે. આભાર તમામ વિગતો બદલ. સમાચાર અરવલ્લીથી, કે જ્યાં દારૂ પ્રકરણ કેસમાં પોલીસ